26 जून एटले इंटरनेशनल डे एगेन्स्ट ड्रग एब्यूलेंट एंड इलिकिस ट्राफिक अंतर्गत सूरत एसओजी कामरेज रोड पर न्यूल चेकपोस्ट पर लग्जरियस फोर्च्यूनर कार में मुंबई थी सूरत ना रांदेर खाते नशीला पदार्थ एवं कोकीन डिलीवरी आपवा माटे आवी रहेला ओढ़िया दंपति ने झड़पी पाड़ी तेमनी पासे थी 39.100 ग्राम कोइन ना जत्था अने कार सहित कुल 51.68 लाख ना मुद्दा माल कब्जे लीधो छे। सूरत एसओजी ए ના એએસ ઇમ્તિયાઝ કબૂર મોહમ્મદને મળેલી બાતમીના આધારે પીઆઈઆરએસ સુવેરા અને પીએસઆઈ વીસી જાડેજા તેમની ટીમ સુરત કામરેજ રોડ સ્થિત નિયોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી, જે અંતર્ગત ફોર્ચ્યુનર કારમાં MH2DN7718 આવતા વેત પોલીસે અટકાવી. કારમાં સવાર ઇબ્રાહીમ હુસેન ઓડિયા ઉંમર 51 અને તેની પત્ની તનવીર ઇબ્રાહીમ ઓડિયા ઉંમર 47 2704 બિસ્મિલા હાઇટ્સ તેની મહોલ્લા જેજે હોસ્પિટલ નજીક મુંબઈ મહારાષ્ટ્રને મૂળ લંગડાવના ઢોળિયા રણજીત રોડ જામનગર ને ઝડપી પાડી કારની તલાશી લેતા તેમાંથી 39.100 ગ્રામના કોકેન કિંમત રૂપિયા 39.10 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કોકેન કાર અને 5 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 51.68 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઇબ્રાહીમ અને તનવીરે પૂછપરછમાં દંપતીએ તેનો છેલ્લા 3 વર્ષોથી ડ્રગ્સના ચરસનો ધંધો કરે છે, રાંદેરના ઇસ્માલ અને સાહેલ ઉપરાંત તેમના સાડા અને સાઢુ ભાઈ ટોળકી બનાવી નશાળો પદાર્થનો ધંધો કરે છે અને તેઓ કોકેનની ડિલિવરી આપતા માટે સુરત આવી રહ્યા હતા. પોલીસથી બચવા લક્ઝરિયસ ફોર્ચ્યુનર કારમાં ડિલિવરી આપવા આવતા સુરત કામરેજ રોડ નિયોલ ચેકપોસ્ટ પરથી ઝડપાયેલા કોકેનની સાથે ઝડપાયેલા ઓઢિયા દંપતીની પ્રાથમિક પૂછપરછમાં તેઓ પ્રથમ વખત નહીં પરંતુ અગાઉ પણ નશીલા પદાર્થની ડિલિવરી આપવા આવી ચૂક્યા છે. પોલીસના જણાવ્યા મુજબ 3 વખત ડિલિવરી આપવા આવનાર ઓઢિયા દંપતી અત્યાર સુધીમાં MD ડ્રગ્સની ડિલિવરી આપવામાં આવ્યું હતું, પરંતુ પ્રથમ વખત કોકેનની ડિલિવરી આપવામાં આવ્યા હતા. જોકે જણાવકારોના મત મુજબ ઓઢિયા દંપતી 3 વખત નહીં પરંતુ 10-12 વખત ડિલિવરી આપવામાં આવી ચૂક્યું છે અને પોલીસની ગંધ નહીં આવે તે માટે લક્ઝરિયસ ફોર્ચ્યુનર કારનો ઉપયોગ કરતા હતા. પોલીસે એવી બાતમી મળી હતી કે મુંબઈનો દંપતી 1 કિલોગ્રામ MD ડ્રગ્સ ફોર્ચ્યુનર કારમાં ડિલિવરી આપવામાં આવવાનું છે, જેથી વોચ ગોઠવવાની કારની આંતરિક તલાશી લેતા તેમાંથી MD ડ્રગ્સ બદલે કોકેન મળતા પોલીસ ચોંકી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસના ઇતિહાસમાં ભૂતકાળમાં 10-11 વર્ષ અગાઉ 2-3 વખત મિલીગ્રામ કોકેન પકડાયું હતું, જ્યારે પ્રથમ વખત 39.100 ગ્રામ જેટલો કોકેન જથ્થો મળ્યો છે. મુંબઈના નાઇજીરિયન પાસેથી લીધેલું કોકેન સુરત ડિલિવરી કરવા આવ્યા હતા. મુંબઈ કોર્પોરેશન લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા ઇબ્રાહીમ ઓડિયા ખાતે પણ નશીલા પદાર્થની બંધાણી છે, જેથી મુંબઈમાં સરળતાથી નશીલા પદાર્થ ક્યાં મળે છે તે બાબતે વાફેક છે. અત્યાર સુધીમાં ઇબ્રાહીમ MD ડ્રગ્સ અને ચરસનો ધંધો કરતો હતો, પરંતુ તેમાં માર્જિન વધારે મળતું ન હતું, જેથી મુંબઈમાં રહેતા નાઇજીરિયન નાગરિક દનહિલ પાસેથી કોકેન જથ્થો લઈ સુરત ડિલિવરી કરવા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિદેશમાંથી ભારતનો ડ્રગ્સ ઘુસાડવા માટે કામ કરતા પેડલો મોટી સંખ્યામાં મુંબઈમાં રહે છે.